विद्यार्थी मित्रों, आज आप संकलन में नवी रीत भाई गया है जेमा e रेस टू एक्स हे बाजू में कंस में एफ एक्स प्लस एफ डेस एक्स डी एक्स हे एट के एफ एक्स नो विकलन एफ डेस एक्स हे। आवा दाखलाओं नियम नंबर एक e नी एक्स ज घात जोईए। नियम नंबर बे वच्चे प्लस ज जोईए। अने थर्ड विकलन बाजूमा, विकलन क्या होय बाजूमा होय। आ त्रण नियमों दर वक्त पूछवामां आवशे। सौ प्रथम पूछवामां आवशे e नी x घात छे, बीजू पूछवामां आवशे वच्चे वत्ता छे, अने तीजो पूछवामां आवशे विकलन बाजूमा छे एवुं पूछवामां आवशे। पहेलो दाखलो स्टार्ट करिए, पूछिए फटाफट दाखला ने। तो के इंटीग्रेशन नो कोई पण दाखलो आई थी स्टार्ट थाय, एटले i बराबर लखवामां आवे। e रेस टू x छे h छे, वच्चे प्लस छे h छे, तो हवे साइन नो विकलन शुं थाय तो cos थाय। तो आ दाखला नो विकलन बाजूमां ज होवाथी sin x वत्ता d by dx ઓફ cos ને લખાય d by dx ઓફ sin x, राइट। એટલે આનો વિકલન ક્યાં આવી ગયો બાજુમાં, એટલે e રેસ ટુ x sin x plus c થશે। બીજા દાખલાને પૂછીએ, e રેસ ટુ x છે હ છે, વચ્ચે પ્લસ છે ના નથી, 1/x નો વિકલન શું થાય માઇનસ 1/x² થાય। એટલે વિદ્યાર્થીઓ અહીં 1/x પ્લસ માઇનસ 1/x² dx થાય, એટલે આનો વિકલન આ થાય। So e raised to x 1/x what the d by dx of 1/x dx plus है। So आनो answer e raised to x 1/x plus c, कारण के आपनो जवाब e raised to x fx छे। विद्यार्थियों ने यहाँ जो जवाब नो फॉर्मेट छे ये e raised to fx plus c ये उठाई छे इतना मार्टे, right? यहाँ पूछे e raise to x છે h છે વચ્ચે વત્તા છે h છે tan નો વિકલન x સ્ક્વેર x થાય h થાય, તો e raise to x tan x વત્તા d by dx of tan x dx, એટલે વિકલન બાજુમાં આવી ગયું, એટલે આ દાખલાનો જવાબ e raise to x tan x plus c। સેકન્ડ નો વિકલન શું થાય, તો વિદ્યાર્થીઓ d by dx of sec x into tan x થાય, परंतु अहीं आनुं विकलन आ थशे केम, एटले आनुं रीजन समझवानी कोशिश करीए। विद्यार्थी के आपणे इंटीग्रेशन ऑफ sec x dx लखीए छीए log मानांकमां sec x plus tan x, राइट। एटले जो संकलन पेली बाजू जाए तो शुं थई जाए विकलन थई जाए बच्चा, એટલે log d by dx of log of sec x plus tan x કેટલું થાય sec x થાય। એટલે આ દાખલામાં log નું વિકલન sec x થશે વિદ્યાર્થીઓ। એટલે પાછો આપણો દાખલો લખવાની શરૂઆત કરીએ, તો i બરાબર e raise to x આગળ લખીશું log sec x plus tan x, અને sec x ની જગ્યાએ લખીશું d by dx of log sec x plus tan x dx, right? આવું લખીશું, એટલે આનું વિકલન આવી ગયું બાજુમાં, એટલે e raise to x log માનાંકમાં sec x plus tan x plus c। એટલે વિદ્યાર્થીઓ આપેલા બે પદોમાંથી જે પદનું વિકલન આજુબાજુ હોય તે પદનું વિકલન આપણે શોધવાનું રહેશે। એટલે એવું નહીં કે જે પહેલું પદ હોય એનું જ વિકલન ગોઠવીશું, રાઈટ। બીજા પદનું વિકલન પણ પહેલું પદ હોઈ શકે, ક્લિયર। નેક્સ્ટ દાખલો, તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો i બરાબર લખવું પડે રકમમાં e raise to x, હવે sec x અંદર ગુણવાનું, તો sec x અને sec x into tan x,
હવે વિદ્યાર્થીઓ વિચારવાનું કે આ બે પદમાંથી કોણ કોનું વિકલન છે તો જોવા જઈએ તો d by dx of sec x sec x into tan x થાય વિદ્યાર્થીઓ એટલે e raised to x અહીં લખાશે sec x વત્તા d by dx of sec x dx એટલે આ વિકલન બાજુમાં થશે એટલે જવાબ e raised to x sec x I બરાબર e raised to x cot x minus cos x square વિદ્યાર્થીઓમાં વિચારો કોણ કોનું વિકલન તો d by dx of cot x શું થશે માઇનસ cos x square x થશે વિદ્યાર્થીઓ એટલે પ્રથમ પદનું વિકલન જ બાજુમાં છે તો cot x વત્તા of minus cos x square x dx લખીશું ક્લિયર સો e raised to x અહીં લખાશે cot x વત્તા d by dx of cot x dx એટલે વિકલન બાજુમાં e raised to x cot x plus c આવું થશે નેક્સ્ટ દાખલા પર જઈએ વિચારીએ કે કોણ કોનું વિકલન છે તો tan નું વિકલન કદી log ના હોય હા પણ log cos નું વિકલન tan હોઈ શકે એટલે વિદ્યાર્થીઓ મારી દ્રષ્ટિએ આ MCQ માટેનો IMP દાખલો છે I બરાબર જો સમજવાની કોશિશ કરીએ તો આ tan x આ માઇનસ અંદર આપી દેવામાં આવે ને તો log of cos નું શું થઈ જાય ખબર છે sec x થઈ જાય વિદ્યાર્થીઓ શું થઈ જાય sec x થઈ જાય એટલે કે માઇનસ ઉપર જશે cos ની માઇનસ એક ઘાત એટલે 1 upon cos ને 1 upon cos એટલે sec થાય રાઈટ છે વિદ્યાર્થીઓ એટલે આમાં શું થશે cos x આખા ની માઇનસ 1 એટલે એ પદ થાય 1 upon cos અને 1 upon cos એટલે sec x ક્લિયર એટલે આ નિયમ મુજબ આ થશે એટલે હવે કોણ કોનું વિકલન તો આ આનું વિકલન પણ એનું ક્લાસિફિકેશન કેવી રીતે આપીશું બચ્ચાઓ તો સમજજે અહીં લખીશું આપણે ઇન્ટિગ્રેશન ઓફ tan x dx is equal to શું થાય log માનાંકમાં sec x થાય તો સંકલન પેલી બાજુ જશે તો વિકલન થશે વિદ્યાર્થીઓ એટલે હવે I બરાબર ઇન્ટિગ્રેશન e raised to x log of sec x આગળ અને tan x ની જગ્યાએ લખીશું d by dx of log of sec x dx રાઈટ એટલે આ દાખલાનો જવાબ e raised to x log sec x plus એટલે વિદ્યાર્થીઓ જો તમને આટલા દાખલા ગણ્યા પછી ખબર પડતી હોય તો log નું વિકલન શક્યતઃ બાજુમાં હોય એવું આપણને માલુમ પડે છે તો આ દાખલામાં પણ એવું જ થશે ઇન્ટિગ્રેશન ઓફ cot x dx થાય છે log માનાંકમાં sin x તો જો સંકલન પેલી બાજુ જશે તો થશે વિકલન રાઈટ વિદ્યાર્થી એટલે હવે આપણે લખીશું I બરાબર e raised to x log of sin x આગળ એટલે બીજું પદ આગળ લખતા અને પહેલું પદ છે cot x એની જગ્યાએ લખતા d by dx of log માનાંકમાં sin x અને વિકલન બાજુમાં છે એટલે આ દાખલાનો જવાબ થશે e raised to x log of sin x plus c ક્લિયર નેક્સ્ટ ચલો પૂછો e raised to x છે હા છે વચ્ચે પ્લસ છે ના નથી તો સમજવાની કોશિશ કરીએ અહીંયા વિદ્યાર્થી અહીંયા છે ને શક્ય હોય તો લીટી દોરી અને બાજુમાં પણ તમે એક્સપ્લેન કરી શકો છો એ બહેતરીન રીત રહેશે એટલે d by dx of x ની માઇનસ 2 થાય અને માઇનસ 2 નું વિકલન માઇનસ 2 x ની માઇનસ 3 એટલે માઇનસ 2 upon x ક્યુબ થાય વિદ્યાર્થીઓ 1 upon x ક્યુબ નું વિકલન માઇનસ 2 upon x ક્યુબ થાય એવું યાદ રાખો એટલે I બરાબર રાઈટ હવે આપણે આપણે તો ઇઝ ઇક્વલ ટુ e raised to x આ જે મેં બાજુમાં લખ્યું છે ને ડ્રો કરીને એ પણ એક્ઝામમાં લખવું દરેક વખતે ફરજિયાત છે જે આગળ આપણે sec x cos x tan x ના વિકલન પણ મેળવ્યા એ પણ દરેકમાં લખવા જરૂરી છે અને એને શક્ય હોય તો આ રીતે લીટી દોરી બાજુમાં લખો આનું વિકલન છે એટલે e raised to x 1 upon x square વત્તા d by dx of 1 upon x square dx થશે
अनु विकलन किया है यू बाजू में e रेस टू x 1 अपॉन x स्क्वायर प्लस c। आ दाखला में જોઈએ તો કે સર વચ્ચે પ્લસ જ નથી એટલે હવે આવે આપણો મૂળભૂત સંકલનનો નિયમ કે નીચેની વ્યવસ્થા ઉપર કરતા તો કે સર કેમ કરતા કારણ કે અહીં x ની ઘાત સમાન છે તો x ની ઘાત સમાન હોય ત્યારે આપણે વ્યવસ્થા કરવી પડે તો અહીં પ્લસ 1 અને માઈનસ 1 કરતા કૌંસ બનાવો x plus 1 whole square dx is equal to e raised to x बनने नी नीचे भागता એટલે અહીં થશે 1 upon x plus 1 અને અહીં નીચે થશે this આખાનો વર્ગ dx so e raised to x 1 upon x plus 1 વત્તા d by dx 1 upon dx એટલે આનો વિકલન ક્યાં આવી ગયું બાજુમાં e raised to x x plus 1 plus c વિદ્યાર્થીઓને કયું લોજિક લાગે છે 1 upon x નું વિકલન શું થાય માઈનસ 1 upon x square થાય એટલા માટે આ ડાયરેક્ટ d by dx ઓફ ધીસ લખ્યું છે રાઈટ નેક્સ્ટ અહીં જોઈએ શું કરીશું તો i બરાબર લખીશું સૌપ્રથમ e raised to x ઉપર અને નીચે x ની ઘાત સમાન હોવાથી વ્યવસ્થા કરતા તો x plus 1 અને minus 1 કરવા જઈશું તો અહીં minus 2 થઈ જશે અને x plus 1 આખાનો ક્યુબ dx થશે e raised to x નીચે ભાગીશું તો અહીં થશે 1 plus x આખાનો વર્ગ વત્તા minus 2 upon x plus 1 આખાનો ક્યુબ dx હવે વિદ્યાર્થીઓ આવા દાખલામાં આપણે અલગથી સાદુરૂપ કરીને બતાવવું પડશે તો d by dx of 1 upon x plus 1 આખાનો વર્ગ તો શું લખીશું d by dx of x plus 1 આખાની minus 2 so minus 2 x plus 1 આખાની minus 3 આ વિકલન કરી રહ્યા છે એટલે આખાનો ક્યુબ થાય એટલે આપણે આની જગ્યાએ લખીશું e raised to x 1 upon x plus 1 આખાનો વર્ગ વત્તા d by dx of 1 upon x plus 1 આખાનો વર્ગ dx આનો વિકલન ક્યાં આવી ગયું બાજુમાં x plus 1 આખાનો વર્ગ plus c થશે નેક્સ્ટ દાખલો ચેક કરીએ તો i બરાબર લખીશું સૌપ્રથમ e raised to x જ છે નીચેની વ્યવસ્થા ઉપર કરવા માટે એક ઉમેરતા અને એક બાદ કરતા 2 plus x આખાનો વર્ગ dx બરાબર e raised to x નીચે ભાગ્યે તો 2 plus x અને અહીં ભાગ્યે તો minus 1 upon 2 plus x આખાનો વર્ગ dx અનુ વિકલન આ છે એટલે e raised to x 2 plus x વત્તા d by dx of 1 upon 2 plus x dx થશે રાઈટ એટલે જવાબ આવશે e raised to 2 plus x plus c નેક્સ્ટ દાખલા પર જઈએ સેમ અહીં વ્યવસ્થા જ કરવી પડશે કારણ કે x ની ઘાત કેવી છે વિદ્યાર્થીઓ સમાન છે તો અહીં x minus 2 આખાનો ક્યુબ તો અહીં x minus 2 minus 2 dx so e raised to x અને અહીં નીચે અને અહીં નીચે ભાગવામાં આવે x minus 2 આખાનો વર્ગ વત્તા minus 2 upon x minus 2 આખાનો ક્યુબ dx હવે e raised to x 1 upon x minus 2 આખાનો વર્ગ વત્તા d by dx of 1 upon x minus 2 આખાનો વર્ગ whole dx આનો વિકલન આ થશે e raised to x upon x minus 2 whole square plus c વિદ્યાર્થીઓ આ વિકલન કેવી રીતે આવે છે તમારે બતાવવું જ પડશે એક્ઝામમાં તો d by dx of વિકલન કેવી રીતે આવ્યું x minus 2 આખાનો વર્ગ એટલે d by dx of x minus 2 આખાની minus 2 minus 2 x minus 2 આખાની minus 3 તો minus 2 upon x minus 2 આખાનો ક્યુબ થશે આ રીતે થશે સેમ જ દાખલો બાજુમાં છે એટલે એ દાખલામાં પણ એવી જ વ્યવસ્થા આવશે બચ્ચાઓ કે d by dx of 1 upon
x minus 1 નો સ્ક્વેર શું થશે વિદ્યાર્થીઓ d by dx of x minus 1 આખાની minus 2 એટલે minus 2 x minus 1 આખાની minus 3 થશે આનું ફરીથી વિકલન હું નથી લખતો વિદ્યાર્થીઓ દરેક દાખલામાં 1 અહીંયા જે ફરીથી વિકલન આવે 1 એ નથી લખતો minus 2 upon x minus 1 આખાનો cube ક્લિયર એટલે હવે આપણે દાખલો ગણીશું So I बराबर e raised to x minus 1 minus 2 x minus 1 whole cube dx थसे e raised to x नीचे भागेसु तो x minus 1 आपका वर्ग बत्ता minus 2 upon x minus 1 whole cube dx आई जैसे इला अभिकलन भी आई जैसे बाजू में So e raised to x 1 upon x minus 1 આખાનો વર્ગ વત્તા d by dx of 1 upon x minus 1 આખાનો વર્ગ dx વિકલન બાજુમાં એટલે e raised to x upon x minus 1 આખાનો વર્ગ plus c થશે નેક્સ્ટ દાખલા પર જઈએ હવે વિદ્યાર્થીઓ log x જેના રકમમાં યાદ રાખજો આ નોંધ કરી આપો जेना थीटा ना स्थाने जेना थीटा ना स्थाने log x अथवा रकमों में log x अथाना वर्ग जेवा पदों आवे त्यारे आदेश धरो बराबर અને આદેશ કયો ધરાય log x to the base e बराबर t લખાય આગળ આદેશ ક્લિયર હવે શું કરવાનું છે ધ્યાનથી સમજીએ બચ્ચાઓ આ જે ક્રિયા કરવાની છે આ e ને લાટ મારવાની એટલે x બરાબર શું થશે ખબર છે e raised to t થશે હવે આનું વિકલન કરવા તો dx બરાબર e raised to t dt થશે लाट मारवानी एक्स बराबर ई रेस टू टी थे पछी एनु विकलन कर આ જે વસ્તુ છે એ બહુ જ મહત્વની છે બચ્ચાઓ ખબર પડી તમને લોકોને કે આ log x નું તો બેઝ e બરાબર t જે ધારીએ છે એ દરેક વખતે એનો ઉપયોગ આવશે રાઈટ તો એ અહીંયા પણ આદેશ તરીકે ઉપયોગમાં આવશે અને અહીંયા પણ આદેશ તરીકે ઉપયોગમાં આવશે ચાલ સ્ટાર્ટ કરીએ એટલે આ દાખલામાં કૌંસમાં log x હોવાથી log x નું તો બેઝ e બરાબર t ધાર્યું હવે આ બરાબર ધ્યાનથી જોજો sin t plus cos t અને એ dx ની જગ્યાએ e raised to t dt લખીશું એટલે જુઓ e ની t ઘાત આવી હાઈ sin નું વિકલન શું થાય cos થાય તો sin t વત્તા d by dt of sin t લખાય કોની જગ્યાએ cos ની જગ્યાએ મેં લખ્યું d by dt of sin t અને પાછળ આવે dt હવે અહીં ચલ t હોવાથી દરેક દાખલા t માં જ કન્વર્ટ થયેલા હોવા જોઈએ એટલે આનો જવાબ આવશે e raised to t sin t plus t હવે રકમમાં જોઈશું તો વિદ્યાર્થીઓ e raised to t બરાબર x હોય એટલે અહીં જવાબ આવશે x sin of log x to the base e plus c એટલે જે દાખલામાં log ધારીએ નોંધ હવે પછી નવી નોંધ આવશે આ નોંધ કોના માટે છે આન્સરમાં એટલે જેમાં પણ આપણે આદેશ log x to the base e બરાબર t ધારીએ તે દાખલાના જવાબમાં x into something જ આવે એટલે x તો આવશે જ વિદ્યાર્થી એ દાખલા અંદર સુધી રાઈટ એટલે આ દાખલામાં પણ જોશો તો x into something આવે x into રકમ જો રાઈટ હવે આગળ વધીએ બીજો દાખલો જોઈએ બાજુમાં i બરાબર 10
log ની જગ્યાએ t વત્તા sec square t અને dt dx ની જગ્યાએ e raise to t dt એટલે આનું વિકલન આ થાય એટલે e raise to t tan t વત્તા d by dt of tan t dt right એટલે આનું આ વિકલન તો e raise to t tan t plus c હવે આ દાખલામાં e raise to t ની જગ્યાએ શું લખાશે વિદ્યાર્થીઓ e raise to t ની જગ્યાએ લખાય x આ લોજિક ને લીધે દરેક વખતે જવાબમાં x આવે કારણ કે e raise to t x છે અને અહીં થશે tan અને આની જગ્યાએ થશે log x to the base e plus c વિદ્યાર્થીઓ આ દાખલામાં log x છે જેનું વિકલન 1 upon x થાય એટલે અહીં બરાબર સમજવાની કોશિશ કરી So e raised to x log x 1 upon x કોનો વિકલન છે d by dx of log x નું જ વિકલન છે અને dx એટલે વિકલન ક્યાં આવી ગયું બાજુમાં એટલે જવાબ આવશે e raised to this log x to the base e plus આ બાજુ જોઈશું log x નું વિકલન શું થાય વિદ્યાર્થીઓ 1 upon x થાય પરંતુ બાજુમાં તો 1 upon x square છે એટલે આ દાખલો મારી દ્રષ્ટિએ MCQ નો મોસ્ટ IMP લોજિક છે આ મોસ્ટ IMP લોજિક તો સમજવાની કોશિશ કરીશું વિદ્યાર્થીઓ i બરાબર e raise to x log x વત્તા 1 upon x square dx રાઈટ ધ્યાનથી જોજો હવે શું કરવામાં આવે log x નું વિકલન 1 upon x છે ઉમેરવામાં આવે છે અને 1 upon x બાદ કરવામાં આવે એટલે આ લોજિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સો e raise to x કૌંસ બનાવીએ તો log x વત્તા 1 upon x થશે માઇનસ બીજો કૌંસ બનાવીશું તો 1 upon x માઇનસ 1 upon x square dx થશે સો e raise to x log x વત્તા 1 upon x dx એક દાખલો બનશે વચ્ચે માઇનસ આવશે ઇન્ટિગ્રેશન e raise to x 1 upon x વત્તા માઇનસ 1 upon x square dx આનું વિકલન આ થશે આનું વિકલન આ થશે વિદ્યાર્થીઓ એટલે e raise to x log of x plus d by dx of log x dx minus integration e raise to x 1 upon x d by dx of 1 upon x dx થશે વિકલન બાજુમાં હોવાથી e raise to x log x minus e raise to x 1 upon x plus c જો e raise to x સામાન્ય કાઢી લેવામાં આવે તો log x minus 1 upon x plus c ચાલો તો અહીં જુઓ વિદ્યાર્થીઓ અહીં કૌંસમાં log x હતો એટલે મેઇન પદ અહીં log x નથી જ્યારે આ દાખલામાં log x એક પદ છે અને અહીં ઓલરેડી e raise to x આપી દેવામાં આવેલ હોવાથી જવાબમાં x આવશે નહીં જ્યારે આગલા દાખલામાં log x એ થીટાના સ્થાને હતું એટલે એનો જવાબ x into something આવે નેક્સ્ટ આ દાખલામાં e raise to x આપેલ હોવાથી log x બરાબર t ધારીશું નહીં વિદ્યાર્થી So this is equal to e raise to x. હવે x વડે ભાગવામાં આવે તો આ log x આખાનો વર્ગ થશે વત્તા 2 log x by x થશે અને dx થશે. હવે log x આખાના વર્ગનો વિકલન શું થાય તો વિદ્યાર્થીઓ તમારે બોર્ડમાં બતાવવાનું રહેશે બાજુમાં. So d by dx of log x આખાનો વર્ગ હોય તો 2 log x અને log x નું વિકલન 1 upon x સો 2 ટાઈમ્સ log x ડિવાઇડેડ બાય x એટલે એનું વિકલન જ છે સો e raise to x log x આખાનો વર્ગ વત્તા d by dx of log x dx રાઈટ સો e raise to x log x આખાનો વર્ગ plus c આવું થાય નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો એ પણ મહત્વનો છે i બરાબર 20 તો આ જે છેદ છે એ બંને પદોની નીચે ભાગવાનું છે સો e raise to x
ભાગવામાં આવશે તો અહીં sin ઇનવર્સ x જ રહેશે વિદ્યાર્થીઓ વત્તા 1 upon under root 1 minus x આ પોતે જ sin ઇનવર્સ x નું વિકલન જ છે વિદ્યાર્થીઓ e raised to x sin ઇનવર્સ x વત્તા d by dx of sin ઇનવર્સ x dx થશે સો જવાબ e raised to x sin ઇનવર્સ x plus c થશે નેક્સ્ટ દાખલા પર જઈએ હવે અહીં જોઈશું તો log ઓફ log x છે વિદ્યાર્થીઓ બાજુમાં 20 નંબરમાં log ઓફ log x છે એટલે વિદ્યાર્થીઓ અહીં થીટા ના સ્થાને log આવ્યો માટે log x ટુ ધ બેઝ ઈ બરાબર t આદેશ ધારવો પડે આપણે રાઈટ તો આદેશ કેમ ધાર્યો એ સમજાવ્યો છે બીજો આ દાખલામાં e રેસ ટુ x વાળું પદ નથી બચાવો એટલામાં ક્લિયર તો આ દાખલામાં આદેશ કેમ ધારવામાં આવ્યો એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવે હવે i બરાબર લખીશું તો પ્રથમ લોગ તો એવો ને એવો જ રહેશે આ લોગ x ની જગ્યાએ આપણે t લખીશું વત્તા 1 upon t dx ની જગ્યાએ વિદ્યાર્થીઓ લખવાનું છે e raised to t dt એટલે અહીં લખો e raised to t dt હવે e raised to t આગળ log t અને અહીં 1 upon t ની જગ્યાએ લખીશું d by dt of log t dt વિકલન બાજુમાં હોવાથી e raised to t log t plus c હવે બધાને ખ્યાલ છે મુજબ e raised to t ની કિંમત x હોય એટલે અહીં લખાશે x into log of log x plus t સેમ બાજુમાં વિદ્યાર્થીઓ i બરાબર log t વત્તા 1 upon t square અને અહીં થશે e raised to t dt is equal to e raised to t આગળ લખીશું બચાવો log t વત્તા 1 upon t square dt હવે હમણાં જ આગળ ભણ્યા એ રીતે વિદ્યાર્થીઓ log t નું વિકલન 1 upon t ઉમેરતા અને 1 upon t બાદ કરતા is equal to e raised to t log t વત્તા 1 upon t માઇનસ 1 upon t માઇનસ 1 upon square dt આનો વિકલન આ છે આનો વિકલન આ છે તો હું હવે અહીં જગ્યા ના હોવાથી ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થીઓ log t માઇનસ 1 upon t plus c e raised to t ની જગ્યાએ x અને જગ્યાએ log of log x માઇનસ 1 upon log x plus c આ દાખલો IMP છે 20 નંબરનો દાખલો વિદ્યાર્થીઓ IMP નેક્સ્ટ દાખલા પર જઈએ સેમ જ કોન્સેપ્ટ છે વિદ્યાર્થીઓ એટલે આપણે આ કિંમતો અને log x બરાબર t ધારીશું રાઈટ છે તે કોપી પેસ્ટ કરી લીધું આગળ વધીએ હવે i બરાબર 1 upon t minus 1 upon t square e raised to t dt થશે વિદ્યાર્થીઓ એટલે e raised to t 1 by t વત્તા d by dt of 1 by t લખીશું જગ્યાએ dt so e raised to t into 1 by t plus c e raised to t એટલે x log x to the base e plus c સેમ આ દાખલો આ એમસીક્યુ માટેનો હોટ ફેવરિટ દાખલો છે વિદ્યાર્થીઓ એટલે ધ્યાનથી જો શક્ય હોય તો જવાબ પણ તૈયાર કરી દેવાનો i બરાબર 5 plus t upon 6 plus t આખાનો વર્ગ અને આની જગ્યાએ e raised to t dt e raised to t અહીં t ની ઘાત સમાન હોવાથી નીચેની વ્યવસ્થા ઉપર કરતા 1 ઉમેરતા એટલે 5 માં 1 ઉમેરીએ તો 6 minus 1 અને 6 plus t આખાનો વર્ગ dt બંને ની નીચે ભાગી નાખતા એટલે 1 upon 6 plus t વત્તા minus 1 upon 6 plus t આખાનો વર્ગ dt 1 upon x નું વિકલન શું થાય વિદ્યાર્થીઓ minus 1 upon x square થાય એટલે d by dt of 1 upon 6 plus t dt એટલે આનો જવાબ શું આવશે e raised to t upon 6 plus t plus c e raised to t એટલે x upon 6 plus log x to the base e plus c થશે વિદ્યાર્થી
અહીં વિદ્યાર્થીઓ e^x તો છે પરંતુ બાજુમાં જે પદ હોય એનું વિકલન હોવું જોઈએ પરંતુ અહીં તો ભાગાકાર સ્વરૂપ છે તો પહેલા તો ભાગાકાર સ્વરૂપને આપણે સરવાળા અથવા બાદબાકીમાં ફેરવવું પડે વિદ્યાર્થીઓ એટલે અહીં ઉપયોગ આવે ત્રિકોણમિતિના સૂત્રોનો સો જો આ i બરાબર લખીએ બચ્ચાઓ તો આ દાખલો ગણવા માટે ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ કરીશું e^x 1 નું કશું જ નહીં કરવાનું sin x ની જગ્યાએ 2 sin x/2 cos x/2 કરવાનું અને છેદમાં 1 minus cos x ની જગ્યાએ વિદ્યાર્થીઓ 1 2 sin square x/2 જ્યાં વર્ગ હોય ત્યાં થીટા અડધો અને માઇનસ હોય ત્યાં sin આવે એ નિયમ મુજબ હવે આ વસ્તુ અની નીચે અને આ વસ્તુ અની નીચે ભાગતા સો e^x વિદ્યાર્થીઓ 1 ના છેદમાં 2 sin square x/2 minus 2 sin x/2 cos x/2 આખાના છેદમાં 2 sin square x/2 dx આવો થશે હવે શું થાય છે સમજવાની કોશિશ કરીએ અહીં 2 2 કટ થઈ જશે અને 1 sin sin કટ થાય એટલે e^x 1/2 cos x square x/2 cos પર ગયા sin એટલે cot x/2 dx હવે વિદ્યાર્થીઓ અહીંથી ડિસાઈડ કરવાનું છે કે કોણ કોનું વિકલન છે તો સ્વાભાવિક છે cot નું વિકલન માઇનસ cos x square x થાય વિદ્યાર્થીઓ અને x/2 નું વિકલન 1/2 થાય એટલે આ વિકલન આમ હોય એવું માલુમ પડે છે એટલે કે બીજા પદનું વિકલન પ્રથમ પદ છે પરંતુ માઇનસ હોવું જોઈએ એટલે અહીં માઇનસ સામાન્ય કરતા વિદ્યાર્થીઓ એટલે આ સ્ટેપ થયો IMP માઇનસ સામાન્ય કરતા એટલે અહીં થશે cot x/2 અને એનું વિકલન માઇનસ 1/2 cos x સ્ક્વેર x/2 dx એટલે આનું વિકલન ક્યાં આવી ગયું બાજુમાં બે સ્ટેપ લખીશું I is equal to વિદ્યાર્થીઓ હવે જે પેજ ચેન્જ થાય તો I બરાબર લખવું ફરજિયાત છે cot x/2 d/dx of cot x/2 dx આનું વિકલન બાજુમાં માટે I બરાબર માઇનસ e^x into cot x/2 plus c તો આ દાખલામાં ત્રિકોણમિતિય સૂત્રો પર આધારિત દાખલા લીધા નેક્સ્ટ દાખલા પણ એવા જ છે પહેલા પૂછો e^x છે હા છે સો I બરાબર લખવાનું અને સૂત્ર એપ્લાય કરવાનું અહીં 2 plus sin 2x ની જગ્યાએ 2 sin x cos x 1 plus હોય ત્યારે 2 cos square થાય અને વર્ગ હોય ત્યાં થીટા અડધો થાય એટલે 2x નું અડધું 2 થાય હવે આ પદ અને નીચે ને આ પદ અને નીચે સો e^x 1 upon cos square x વત્તા sin x ના upon માં cos x થશે વિદ્યાર્થી રાઈટ સો e^x અહીં લખાશે sec square x અને અહીં લખાશે tan x હવે નક્કી કરવાનું છે કોણ કોનું વિકલન છે તો tan નું વિકલન sec square x છે વિદ્યાર્થીઓ સો e^x tan x વત્તા d/dx ઓફ સોરી tan x લખાશે અહીંયા dx સો જવાબ e^x tan x plus c તો પહેલો સવાલ e^x છે હા છે તો જ આગળ વિચારવાનું વિદ્યાર્થીઓ e^x હવે આને આની નીચે ભાગતા ને આને આની નીચે ભાગતા હું ડાયરેક્ટ લખીશ 1 ના છેદમાં cos square x એટલે sec square x 1 cos cos કટ થઈ જશે તો વિદ્યાર્થીઓ અહીં થશે tan x dx અને tan નું વિકલન sec square x હોય સો e^x tan x આગળ અને અહીં લખાશે d/dx ઓફ tan x રાઈટ dx સો જવાબ e^x tan x + c નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થીઓ અહીં e^x છે હા છે એટલે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા જ લગાવવી પડશે બચ્ચાઓ e^x 2 sin 2x cos 2x minus 4 upon 1 minus cos so એનો થાય 2 sin square અને વર્ગ થાય ત્યાં થીટા અડધો
डिवाइडेड बाय टू अब दरेक पद में टू 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 कट कर नाखिए टू आई जैसे सो ई रेस टू एक्स अब दरेक पद नीचे भागिए तो एक एक बार साइन कट थी जैसे तो कॉस अपन साइन एट कॉट टू एक्स माइनस टू टाइम्स कॉस एक्स स्क्वायर टू एक्स अब कॉट नो विकलन कॉस एक्स स्क्वायर एंड टू एक्स नो विकलन टू એટલે અહીં વિકલન માલુમ જ પડે છે સો e રેસ ટુ x અહીં લખાશે cot 2x વત્તા ડિવાઈડ dx cot 2x dx એટલે આનો વિકલન ક્યાં આવી ગયું બાજુમાં સો e રેસ ટુ x cot 2x + c વિદ્યાર્થીઓ સૂત્ર એપ્લાય કરીએ ત્યારે વચ્ચે વત્તા હોવું જરૂરી છે